તો આ સાથે દાહોદ થી એક મહત્વના સમાચાર. દાહોદ માં ગ્રામ સેવક 8000 ની લાંચ લેતા ઝડપાયા છે. ધાનપુરના ગ્રામ સેવક છે, રૂપિયા 8000 ની લાંચ લેતા ઝડપાયા છે. પ્રધાનમંત્રી આવાસ યોજનાનો હપ્તો મંજૂર કરાવવા જેવા કામને લઈને આ લાંચ લેતા ઝડપાયા છે. આ સાથે એસીબીએ છટકું ગોઠવીને 8000 ની લાંચ લેતા આ ગ્રામ સેવકને ઝડપી લીધા છે. યુનુસ ગાઝી ફોન લાઈન પર જોડાયેલા છે. યુનુસ, એસીબી દ્વારા છટકું ગોઠવીને એક ગ્રામ સેવકને લાંચ લેતા ઝડપાયા? શિવાની, પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળનો જે હપ્તો મંજૂર કરવામાં આવતો હોય છે તેમાં ક્યાંક ને ક્યાંક કૌભાંડો કરવામાં આવતા હોય છે. જે લાભાર્થીઓ હોય છે તેઓની પાસેથી ચોક્કસ રકમ વસૂલીને તેઓને ચેક મંજૂર કરવામાં આવતા હોય છે. આ જ રીતે ધાનપુરના એક રહીશે, તેઓના અલગ અલગ બે કુટુંબીજનોના બે આવાસ મંજૂર થયા હતા અને તેમાં 1,20,000 રૂપિયા એક આવાસ માટે મંજૂર થાય છે. તેમાં જે 50,000 નો હપ્તો હતો તે બે અલગ અલગ કેસો માટે રૂપિયા 4,000-4,000 ની લાંચ માંગવામાં આવી હતી અને આ 8,000 ની લાંચ લેતા જે ગ્રામસેવક જીવાભાઈ પારેગી છે તેઓને દાહોદ એસીબી દ્વારા રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા છે. હાલ આ જીવાભાઈ પારેગી છે તેઓના ઓફિસ તથા નિવાસે સર્ચ કરવામાં આવી રહ્યું છે અને આ કૌભાંડ સાથે અન્ય કોઈ અધિકારીઓ કે કર્મચારીઓ સંકળાયેલા છે કે કેમ તે અંગે દાહોદ એસીબી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. બિલકુલ યુનુસ, આભાર માહિતી માટે. તો ધાનપુરના ગ્રામ સેવક રૂપિયા 8000 ની લાંચ લેતા ઝડપાયા છે અને હવે તમામ તપાસ હાથ ધરવામાં આવી છે. પ્રધાનમંત્રી આવાસ યોજનાનો હપ્તો મંજૂર કરવા માટે લાંચ માંગી હતી. એસીબીએ આ ગ્રામ સેવકને ઝડપી પાડ્યો છે અને 8000 ની લાંચ કેસમાં હવે આ અંગે પગલા પણ લેવાશે. તો દાહોદ એસીબીએ આ છટકું ગોઠવ્યું હતું અને હવે પ્રધાનમંત્રી આવાસ યોજનાનો હપ્તો મંજૂર કરવા માટે આ ગ્રામ સેવકે જે 8000 લીધા હતા તે તેને ભારે પડી શકે છે, કારણ કે તેની કચેરીઓ પર અને રહેણાંક ઉપર પણ હવે તપાસ હાથ ધરવામાં આવશે. એસીબીએ આખું ટ્રેપ ગોઠવ્યું હતું જેમાં ધાનપુરના ગ્રામ સેવક 8000 ની લાંચ લેતા ઝડપાયા.